ચાલો ફર્સ્ટ ક્વેશ્ચન શું છે કે નીચે આપેલા સમીકરણ આ નીચેના સમીકરણમાં નિયત તાપમાને ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા ઇ નું મૂલ્ય કેટલું હશે ઓકે ચાલો ફર્સ્ટ ઓફ ઓલ શું કરશો દીકરા કે સર અમે આ રિએક્શન માટે પહેલા વસ્તુ ઉપર ડેલ્ટા ઇ એટલે હું અટવાતો નથી કારણ કે ડેલ્ટા ઇ એટલે સાહેબે કીધું તું ડેલ્ટા યુ થયું આંતરિક ઉર્જા શું કરશો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી

સર રિએક્ટન્સમાં કેટલા મોલ છે પાંચ મોલ છે કેટલા છે પાંચ કારણ કે ઓક્સિજન અહીંયા ગેસિયસમાં અવસ્થામાં આવે એટલે પાંચ મોલ તો થ્રી માઇનસ ફાઈવ ઓકે એટલે શું આવશે માઇનસ ટુ સોરી અહીંયા એક મોલ છે એટલે આ છ મોલ થયા ને કારણ કે સી થ્રી એચ ટી ગેસિયસ છે એટલે આ સિક્સ થયા સિક્સ માઇનસ એટલે માઇનસ થ્રી કારણ કે થ્રી માઇનસ સિક્સ માઇનસ થ્રી માઇનસ થ્રી આર્ટીઝ યોર આન્સર એટલે આન્સર શું રહેશે

અને ત્રણ પોઈન્ટ એકત્રીસ ઓકે બે ઘનતા આપી છે જો પ્રમાણિત મુક્ત શક્તિ ફેરફાર મીન્સ કે ડેલ્ટા ઝીરો ડેલ્ટા જી ઝીરો નું મૂલ્ય અઢારસો ને પંચાણું ઝૂલ હોય તો બસો અઠાણું કેલ્વિન તાપમાને ગ્રેફાઈટનું હીરામાં રૂપાંતર કરવા જરૂરી દબાણ કેટલું હશે ઓકે ચાલો હવે જરૂરી દબાણ તમારે મેળવવાનું છે એટલે મીન્સ કે પી મેળવવાનું છે હવે પહેલી વસ્તુ કે સર આમાં માટે પી મેળવવા માટે મને ડેલ્ટા જી આપ્યું છે અને હું પી સુધી કેમ પહોંચું

હવે કદમાં થતો ફેરફાર આપ્યો નથી અહીંયા ખાલી ઘનતામાં થતો ફેરફાર આપ્યો છે તો ઘનતા ઉપરથી કદ મળે હા સાહેબ મળે કઈ રીતે ઘનતા ઉપરથી કદ મળે સર ઘનતાનું સૂત્ર શું હોય ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં કદ શું છે દળના છેદમાં કદ હવે કદ ને જો કરતા બનાવવું તો કદ ને કરતા બનાવું તો શું થાય દળના છેદમાં ઘનતા થાય ઓકે એટલે કદમાં થતો હવે આ કદ આપણે લઈએ કે વી વન કોના માટે લઈએ ગ્રેફાઇટ માટે લઈએ અને V2 કોના માટે લઈએ ડાયમંડ માટે કાર્બન હીરાની ઘનતા કેટલી છે આપણને આપી છે સર ત્રણ પોઈન્ટ એકત્રીસ અને એનું દળ એ બાર જ હોય એટલે બાર ભાગ્યા ત્રણ પોઈન્ટ એકત્રીસ ચાલો આટલી વસ્તુ થઈ હવે પેલી વસ્તુ કે તમારે આ જે ઘનતા છે કદમાં થતો ફેરફાર એ મીટર ક્યુબમાં લેવો પડશે કારણ કે આ જેટલું પણ અને મીટર ક્યુબમાં ફેરવું અહીંયા દસ ની માઇનસ છ અને ચાલો સર વી ને વી ટુ મને મળી ગયું શું કરશો કે વીવન અને વી ટુ મૂકો આની અંદર ચાલો ડેલ્ટા જીરો ડેલ્ટા જી જીરો એટલે કે એ કાર્ય કાર્ય કેટલું થશે ડેલ્ટા જી જીરો ઇજુ અઢારસો ને પંચાણું જૂન પી માઇનસ પી એક્સટર્નલ તમારે આપવામાં આવતું જે દબાણ છે એ તમારે મેળવવાનું છે એટલે પી એક્સટર્નલ અહીંયા રાખવું એક જ મિનિટ પી અને વી વન થાય ચાલો મૂકો વેલ્યુએશન માઇનસ પી એક્સટર્નલ કેટલું છે સર બાર એક કામ કરો બે માંથી માઇનસ કોમન કાઢીને બાર મૂકી દો એટલે સરળતા રહેશે ત્રણ પોઈન્ટ એકત્રીસ બાર દસની ની માઇનસ છ કરી નાખો ચાલો હવે રૂપ આપો રૂપ આપો તો પચીસ માઇનસ બાર એટલે આવશે માઇનસ એક પોઈન્ટ ઝીરો છ અને નીચે ગુણાકાર થશે એટલે ત્રણ પોઈન્ટ એકત્રીસ ગુણ્યા બે પોઈન્ટ પચીસ ઓકે અને આ જે બાર છે એ બાર અહીંથી આપણે કોમન પેલા કાઢ લેશો એટલે માઇનસ પી ઇન્ટુ ટુ માઇનસ વન પોઈન્ટ ઝીરો સિક્સ બાય થ્રી પોઈન્ટ વન ઇન્ટુ ટુ પોઈન્ટ ઇન્ટુ ટેન રેસ ટુ પાવર માઇનસ સિક્સ ચલો આ બાજુ છે અઢારસો પંચાણું હવે પીને કરતા બનાવો શું કરું પી ને કરતા બનાવો તો પીને કરતા બનાવતા અને આને અઢારસો પંચાણું છે જો હું અઢાર પંચાણું કરું એટલે દસ ની બે થાય કારણ કે અઢાર પોઈન્ટ પંચાણું કરો એટલે બેલી બાજુ જમણી બાજુ જાઓ એટલે આ ની બે ગુણ્યા આ સામેની તરફ જાય એટલે ત્રણ પોઈન્ટ ત્રણ ઉપર ગુણાકારમાં આવશે એટલે ત્રણ પોઈન્ટ એકત્રીસ ગુણ્યા બે પોઈન્ટ પચીસ અને છેદમાં શું આવશે બાર ગુણ્યા એક પોઈન્ટ છ ઓકે માઇનસ એક પોઈન્ટ છ માઇનસ માઇનસ આ કેન્સલ થશે એટલે અહીંયા કેન્સલ કરીએ ગુણ્યા માઇનસ છ

બાય શું છે ટી બસો તોતેર કારણ કે ઝીરો ડિગ્રી સેલ્સિયસ છે એટલે ટુ સેવન્ટી થ્રી કેલ્વિન અને આને કારણ કે શું છે ખબર છે અહીંયા આપણને ઝૂલમાં માગ્યો છે અને આ કિલો ઝૂલમાં છે એટલે મારે અહીંયા ગુણ્યા છ હજાર કરવું પડ્યું ઓકે હવે આનું સાદુ રૂપ આપશો એટલે આનું સાદુ રૂપ આપો એટલે ત્રણ દુ છ અને આ લગભગ એકસો ને પાંત્રીસ પોઈન્ટ એકસો છત્રીસ પોઈન્ટ બે સમથિંગ જેવું થશે એટલે બસો તોતેર જેવું થશે એકસો છત્રીસ બે સમથિંગ અને પાંચ થશે એટલે આની ગણતરી કરશો એટલે આ ત્રણ હજાર એકસો છત્રીસ પોઈન્ટ બે એટલે સમથિંગ સમથિંગ તમારો આન્સર એકવીસ પોઈન્ટ સમથિંગ એટલે એકવીસ પોઈન્ટ ની આજુબાજુ આવશે આન્સર જુલમા ડી ચાલો નેક્સ્ટ જોવો ચોથો પ્રશ્ન શું છે ચોથો પ્રશ્ન શું કહે છે નીચેના પૈકી જો ચોથો પ્રશ્ન હોમવર્કમાં થાય એવો છે રિએક્ટનું મૂલ્ય ડેલ્ટા એફ જેટલું હશે એટલે રિએક્શનનું મૂલ્યુમાં કરવું હોમવર્કમાં એક એકવાર ટ્રાય મારી શકો છો ચાલો પાંચમો પ્રશ્ન પાંચમો પ્રશ્ન શું કહે છે જોઈએ અચળ દબાણે પાણીની મોલર ઉષ્મા ક્ષમતા ઉષ્મા ક્ષમતા એવું એટલે સર આ સીપી કા સીવી વચ્ચેનું છે પણ અચળ દબાણે છે એટલે આ સીપી છે ઓકે ચાલો મોલર ઉષ્મા ક્ષમતાનું મૂલ્ય એટલે કે મીન્સ કે સીપીનું મૂલ્ય તમને આપી દીધું છે કેટલું છે સેવન્ટી ફાઈવ ઓકે સેવન્ટી ફાઈવ છે સીપીનું મૂલ્ય ત્યારબાદ પાણીની મુક્ત પ્રસરણ થતું હોય ત્યારે સો ગ્રામ પાણીને એક કિલોજોલ ઉષ્માની જરૂર પડે એટલે વજન આપ્યું છે કેટલું છે સો ગ્રામ ત્યારબાદ એને કેટલા ઉષ્માની જરૂર પડે છે એક કિલોજોલ ઉષ્મા આપવામાં આવે તો પાણીના તાપમાનમાં થતો વધારો એટલે શું મેળવાનું છે ડેલ્ટા ટી તો સૂત્ર છે સાહેબ મારી પાસે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ સીપી ઇન્ટુ ડેલ્ટા ટી હવે તમારી પાસે સૂત્ર આ રીતનું હતું સીપી ઇઝ ટુ તમને જયારે ભણાયું ત્યારે સૂત્ર આ હતું કે સીપી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ડેલ્ટા ટી ઇન્ટુ એન કારણ કે અહીંયા મોલર ઉષ્મા ક્ષમતા છે એટલે મોલર હોવું જોઈએ જો વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા હોય તો અહીંયા ડબલ્યુ હોય એ વસ્તુ ખાસ યાદ રાખજો કે વિશિષ્ટ ઉષ્માક્ષમતા ક્ષમતા હોય તો ડબલ્યુ હોય મોલર ઉષ્મા ક્ષમતા હોય તમારે તાપમાનનો ફેરફાર એટલે ટી ટી ને કરતા બનાવવું કરતા બનાવો એટલે સીપી છેદમાં આવી જશે તો ક્યુ ના છેદમાં સીપી ચાલો જેટલો કેટલો આપ્યો છે સેવન્ટી ફાઈવ અને ક્યુ ઉષ્મા એટલે કેટલું છે એક કિલો જૂલ છે થતું કાર્ય એટલે પેલું થશે એટલે સીપી પંચોતેર આપ્યું છે અને એને આધારે તમે મૂકતા જાઓ વેલ્યુએશન બરોબર આપણે આપેલું ઉપરનું સૂત્ર છે એ જ આધારે અહીંયા મૂકી દઈએ ચાલો હવે કેટલું છે પેલા ઉષ્માનો ફેરફાર કિલો ઝૂલ છે ઝૂલમાં ફેરવી નાખજો એટલે વન થાઉઝન્ડ ઝૂલ થયું ઓકે ચાલો બીજી વસ્તુ શું કરવાની છે સર મોલ મોલ એટલે વજન કેટલો આપ્યો છે સો ગ્રામ કેટલો છે ભાઈ સો ગ્રામ પાણી છે એટલે ભાગ્યા અઢાર એટલે એના મોલ મળી જાય સીપી આપ્યું છે સેવન્ટી ફાઈવ એન્ડ ડેલ્ટા ટી ફાઇન્ડ આઉટ કરવાનું છે ચાલો ડેલ્ટા ટી ને કરતા બનાવો શું કરો ડેલ્ટા ટી ને સાહેબ કરતા બનાવો એટલે શું થશે કે અહીંથી તમે જોશો ડેલ્ટા ટી ને કરતા બનાવો એટલે આ ભાગાકારમાં છે સામેની તરફ જાય તો ગુણાકારમાં માં અઢાર અને સો અને પંચોતેર આવશે અહીંયા એટલે મીંડી મીંડી ગઈ એટલે દસ ગુણ્યા અઢારના છેદમાં પંચોતેર ઓકે તો ભાગ ચલાવો તો આઠ દુ પેલું થશે પાંચ દુ દસ થશે પંદર પચા પંચોતેર એટલે આ પાંચ પાંચ કેન્સલ બરોબર છે એટલે એ પ્રમાણે હવે તમે આની અહીંથી ભાગ ચલાવશો આઠ દુ સોળ થશે છ તેરી અઢાર થાય અહીંયા સોરી પંદર તેરી પંચોતેર થશે ને પંદર તેરી પંદર પચાસ પંચોતેર એટલે છ છ ને ભાગ ચલાવશો એટલે હવે પાંચ ત્રીસ ભાગ્યા પાંત્રીસ એટલે પંદર દુ ત્રીસ પાંચ એટલે લગભગ બે પોઈન્ટ ચાર કેલ્વિન જેટલો આન્સર એનો આવશે ચાલો નેક્સ્ટ છઠ્ઠો પ્રશ્ન જુઓ શું કે છે છઠ્ઠો પ્રશ્ન વાહ કે બંધ ઉર્જા અનુક્રમે આપેલી છે ચારસો સોરી ચારસો તેત્રીસ એકસો બાણું ત્રણસો ચોસઠ હોય તો સમીકરણમાં એચ ટુ પ્લસ બીઆર ટુ એચ એચ ડેલ્ટા એચ મેળવો અરે વાહ સાહેબ આ તો બંધ ને બંધ એન્થાલ્પી થઈ એટલે સાહેબ પ્રક્રિયકો માઇનસ નિપજ હોય બાકી સાદી સર્જન એન્થાલ્પી હોય નીપજ માઇનસ પ્રક્રિયક હોય આ તો બંધ છે એટલે પ્રક્રિયકો માઇનસ નીપજો મૂકો સૂત્ર ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ બોન્ડ એન્થાલ્પી ઓફ એચ બોન્ડ એચ પ્લસ બોન્ડ એન્થાલ્પી ઓફ બી બોન્ડ બી આર માઇનસ પ્રક્રિયકો માઇનસ નિપજો તત્વયુગમિતિય ગુણાંક છે હા સર બે છે તો બોન્ડ એન્થાલ્પી ઓફ એચ બી ચાલો એચ ની કેટલી આપી છે ચારસો ને તેત્રીસ પ્લસ બી આર ની આનો સરવાળો કરશો એટલે પચીસ અને ત્રણસો ચોસઠ ગુણ્યા બે કરશો એટલે લગભગ નવસો સાતસો ને અઠ્યાવીસ થશે કારણ કે સાતસો ને અઠ્યાવીસ એટલે માઇનસમાં આવશે જે આન્સર આવશે માઇનસમાં આવશે મીન્સ અને આને બાદ બાકી કરો એટલે સાતસો 28 માઇનસ છસો પચીસ કરશો એટલે ત્રણ જીરો એકસો ત્રણ પણ આપણે ચાલો નેક્સ્ટ આપણે જોઈએ શું છે સાતમો પ્રશ્ન જુઓ વાહ ભાઈ વાહ સાહેબ સાતમો પ્રશ્ન બહુ મોટી રકમ છે પણ દાખલો નાનો છે કઈ રીતે જોઈએ શું છે કે બસો અઠ્ઠાણું તાપમાને

ઊર્જા ફેરફાર ગણો શું કરશો સાહેબ સૂત્ર તમારા ધ્યાનમાં છે અરે સાહેબ મારા ધ્યાનમાં છે શું છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ ઝીરો કારણ કે પ્રમાણિત જ છે એટલે ડેલ્ટા ઓકે સાહેબ ચાલો ડેલ્ટા જી આપેલું છે કિલો ઝૂલમાં માઇનસ ત્રણસો બ્યાસી પોઈન્ટ ચોસઠ તો આ ઝૂલ છે ને કિલો ફેરવી નાખું બરોબર ને એટલે બસો અઠ્ઠાણું ગુણ્યા કેટલા છે માઇનસ એકસો પિસ્તાલીસ પોઈન્ટ છ ડિવાઇડ બાય વન થાઉઝન્ડ ઓકે ચાલો ગણતરી કરવાની શરૂઆત કરો માઇનસ ત્રણસો બ્યાસી અને આની જો ગણતરી તમે કરશો બસો અઠાણું ગુણ્યા એકસો પિસ્તાલીસ પોઈન્ટ છ ભાગ્યા હજાર કરશો એટલે લગભગ લગભગ એ પોઈન્ટ આવશે અને તેતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ એટલે આ વેલ્યુએશન શું થશે કે બાદ બાકી કરો કારણ કે અહીંયા થશે આનો સરવાળો કારણ કે આ માઇનસ માઇનસ આ પ્લસ થશે ને કારણ કે આ વેલ્યુએશન માઇનસ અને આ માઇનસ માઈનસ પ્લસ એટલે આમાંથી જે પણ વેલ્યુએશન આવશે એ માઇનસમાં જવાબ આવશે એટલે ત્રણસો બ્યાસી થી ઓછી હોવી જોઈએ બરાબર ને ત્રણસો બ્યાસી થી ઓછું આ એક જ છે ઓપ્શન એટલે માઇનસ ત્રણસો ઓગણચાલીસ પોઈન્ટ ત્રણ આન્સર આવવો જોઈએ ચાલો આઠમો પ્રશ્ન ચલો ભાઈ આઠમો પ્રશ્ન થાય એવો છે નેટ્રોપીને થર્મોડાઇનેમિક્સ માપદંડ ગણતા આપમેળે પ્રક્રિયા થતી હોય શું હોવું જોઈએ કોઈ કહી શકે મને આપમેળે પ્રક્રિયા ક્યારે થાય પ્રણાલી સરાઉન્ડિંગ એટલે પર્યાવરણ એનું બે નો સરવાળો એટલે કુલ ડેલ્ટા એસ્ટોટલ અને ડેલ્ટા એસ્ટોટલ જો ઝીરો કરતા મોટું હોય તો પ્રક્રિયા આપમેળે થાય એક જ વસ્તુ છે કે જ્યાં ડેલ્ટા તમારો ઋણ હોય ને તો પ્રક્રિયા આપમેળે થાય છે પછી નવમો પ્રશ્ન નવમાં પ્રશ્નોનો આન્સર આપો તો તમને લોકોને આવડે છે ચાલો ફટાફટ યસ માઇનસ છસો જેવું થશે ઓફ શું કાર્ય મેળવવાનું છે એટલે કાર્ય મેળવ એટલે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઓકે માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી કદનો થતો ફેરફાર ચાર થી છ થાય એટલે છ માઇનસ ચાર

ચૌદ પ્રશ્ન ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ ના મૂલ્ય સમાન કે બીઆર ટુ પ્લસ સીએલ ટુ ઇટ્સ ક્યુ ટુ બીઆરસીએલ ઓકે પ્રક્રિયા માટે એન્થાલ્પી અને એન્ટ્રોપીનો ફેરફાર મીન્સ કે આપ્યું છે તમને ડેલ્ટા એચ ત્રીસ છે અને ડેલ્ટા એસ એટલે એન્ટ્રોપી એકસો પાંચ આ કિલો જૂલ છે ના ઝૂલ છે એટલે ધ્યાન આપજો કોઈ પણ એક વ્યક્તિને આપણે પેલામાં ફેરવવા પડશે ઓકે ચાલો હવે શું કરશો આઈ થિંક ભૂલ છે છે લગભગ કે સમથિંગ કાંઈ નહીં ચાલો આપણે ગણતરી કરીએ તો જોઈ લઈએ જવાબ આવે છે કે નહીં સંતુલન અવસ્થા પ્રાપ્ત થશે ક્યાં તાપમાને મીન્સ કે આપણે ટી મેળવવાનો થયો ને તો ટી મેળવશો તો શું કરશો કે ડેલ્ટા

આની ગણતરી કરીને તો મને કારણ કે એમાં જો પેલું પ્રિન્ટિંગ મિસ્ટેક ના હોય તો કદાચ જવાબમાં ફેર પડે છે જોવો તો આવી જાય છે પાંચ ગુણ્યા બે એટલે એકસો પાંચ થાય ઓકે ચાલો એટલે પંદર ગુણ્યા હજાર ભાગ્યા બાવન પાંચ એટલે ભાગ ચલાવો તો આરામથી થશે લગભગ આવી જશે શું આન્સર આવે છે

હાઇડ્રોજીનેશન એન્થલ્પીનું મૂલ્ય આપ્યું છે હાઇડ્રોજીનેશન એન્થલ્પી નું મૂલ્ય એટલે એની અંદર હું શું કરું છું કે પેલા હાઇડ્રોજન એડ કરું કરું છું છું હું હાઇડ્રોજન એડ કરું છું ચાલો હાઇડ્રોજિનેશન હાઇડ્રોજન એડ થતો એટલે આ પ્રક્રિયા રિડક્શનની થાય રિડક્શનની થાય એટલે આ પ્રક્રિયામાંથી દ્વિબંધ દૂર થતો અરે એટલે એને એટલે બે જગ્યાએ શું લાગી જતું હોય એક એક એચ લાગી જતો હોય ઓકે આની એન્થાલપી નું મૂલ્ય છે માઇનસ એકસો ઓગણીસ પોઈન્ટ પાંચ કિલો ઝૂલ પરમોલ આ દાખલો શાંતિથી એક વ્યવસ્થિત સમજો ન પડે ખબર તો કહેજો જો બેન્ઝિન ની સંસ્પંદન ઊર્જા માઇનસ એકસો પચાસ પોઈન્ટ ચાર કિલો જુલ હોય સંસ્પંદન ઊર્જા એટલે કે તમે બેન્ઝિન નું પણ હાઇડ્રેશન એટલે બેન્ઝિન ની હાઈડ્રોજીનેશન એન્થાલ્પી નું મૂલ્ય એટલે બેન્ઝિન નું હાઈડ્રોજીનેશન કરવાનું છે એટલે બેન્ઝિન માં ત્રણ બંધ હોય આ રીતે હવે એનું હાઈડ્રોજનેશન કરશો તમારે ઓછામાં ઓછા કેટલા હાઇડ્રોજન જોઈએ દીકરા છ જોઈ કારણ કે એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે છ હાઇડ્રોજનની રિક્વાયરમેન્ટ આપણે હોય તો એમાંથી તમે હાઇડ્રોજનેશન કરીને સાયક્લો હેક્ઝેન બનાવી શકો ઓકે ચાલો તો હવે તમારે આના માટે સંસ્પદન ઉર્જા કેટલી હતી આની માઇનસ એકસો પચાસ પોઈન્ટ ચાર ઓકે હવે તમારે કેટલા મોલ હાઇડ્રોજનની જરૂર પડી ત્રણ મોલ જરૂર પડી તો એક માટે આટલી હોય તો ત્રણ મોલ હાઇડ્રોજન માટે કેટલી એટલે એકસો પચાસ ગુણ્યા ત્રણ

હવે શું છે બેન્ઝિનની હાઇડ્રોજિનેશન એટલે ત્રણ બંધ માટે એક બંધ માટે આટલી હોય તો ત્રણ એક એટલે એકસો ઓગણીસ પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ ચાલો ઓકે હવે હાઇડ્રોજિનેશન એન્થાલ્પી નું કુલ મૂલ્ય કેટલું હશે હવે જો સંસ્પંદન ઉર્જા ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ છે તમારો સૈદ્ધાંતિક રીતે એ કેટલો આવ્યો હાઇડ્રોજિનેશન એન્થાલ્પી નો સૈદ્ધાંતિક રીતે તો આપણે સર ગણતરી કરેલી બરોબર છે એ રીતે તમને આટલો માઇનસ પાંત્રીસો ને પંચ્યાસી પોઈન્ટ જેવો સમથિંગ મળેલો માઇનસ ડેલ્ટા એચ આ પાંત્રીસો નહીં થાય બરાબર ને ત્રણસો પાંચ જેવું થશે કારણ કે આ ત્રણ ગુણ્યા કરો એટલે મોટું ત્રણ આ પ્રાયોગિક એ ખાસ યાદ રાખજો ચાલો સંસ્પંદન ઉર્જા કેટલી હતી માઇનસ સૈદ્ધાંતિક રીતે કેટલો આવ્યો માઇનસ માઇનસ ડેલ્ટા એચ પ્રાયોગી ચાલો કયો તો મને હવે હું આન્સર આવે ભૂલ ન પડવી જોઈએ પેલી ગણતરીમાં જોજો ખાસ આને કરો આ માઇનસ છે સામેની તરફ લઈ જાઓ એટલે પ્લસ થશે અને આ ભાઈ છે એ માઇનસ છે આ બાજુ હોય તો પ્લસ થાય એટલે માઇનસ ત્રણસો અઠાવન પોઈન્ટ પાંચ પ્લસ એકસો પચાસ પોઈન્ટ ચાર એટલે જે પણ વેલ્યુએશન આવશે ત્રણસો થી તો ઓછી જશે કેટલી હશે આમાંથી એચ ટુ સર્જન ઉષ્મા કઈ થશે ચાલો પ્રક્રિયા આ થાય શું થશે માઇનસ એક્સ વન આ પ્રક્રિયા થશે સર્જન ઉષ્મા એચ પ્લસ અને ઓ એચ માઇનસ એચ ટુ અહીંયા બનાવશે લિક્વિડ સ્વરૂપે ચલો આ પ્રશ્ન ક્યાંક આપણે જોયેલો છે વાળો ના ના ડી તો નહીં આવે કારણ કે પ્લસ છે એટલે ઉર્જા તમે દહન પ્રક્રિયા કરો એટલે ઉર્જા આપવી ન પડે ને દીકરા સમજાય છે એટલે હું આનું જોઉ ટુ જો સર્જન પૂછ્યું છે કે નહીં આ કે ના ટુ પોતાની પ્રમાણિત અવસ્થામાં છે જ્યારે કોઈ પણ પોતાની પ્રમાણિત અવસ્થામાં હોય અને જો પ્રક્રિયા કરીને દહન કરીને આ પ્રક્રિયાથી એટલે એક્સ ટુ માઇનસ એક્સ ટુ તો એની સર્જન એન્થાપી થઈ જુઓ તો થાય એવું છે એચ એચ અને સીએલ બંધ ઊર્જા અનુક્રમે આપી છે આટલી નાટલી તો એચસીએલ ની સર્જન એન્થાલ્પી માઇનસ હોય તો એચસીએલ ની બંધ એન્થી કેટલી થશે પેલી ઇક્વેશન લખો કે વનઆફ એચ ટુ પ્લસ વનઆફ સીએલ ટુ હવે તમે જો અહીંયા વનાફનાફ નો લખો ને તો ટુ મોલ એચસીએલ છૂટું પડે અહીંયા એવી કોઈ માહિતી આપી નથી કે બે મોલ એચસીએલ તમારે એક જ મોલ એટલે એચસીનાફ કર્યા એચસીએલ ચાલો બંધ એન્થાલ્પી મેળવવી છે એટલે પ્રક્રિયા કો માઇનસ નીપજો એટલે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ બોન્ડ એન્થાલ્પી ઓફ એચ એસ બંધ પ્લસ બોન્ડ એન્થાલ્પી ઓફ સીએલસીએલ બંધ માઇનસ બોન્ડ એન્થાલ્પી ઓફ એચ પણ આપણે કારણ કેટલું છે બસો ને ચાલીસ સીએલની બંધ એન્થલ્પી આપણે મેળવવાની છે એટલે આને એચ બોન્ડ એચ સીએલ આપણે અહીંયા રાખીએ ચાલો ડેલ્ટા એચ કેટલો આપ્યો છે સર્જન એન્થલ્પી માઇનસ નેવ ચાલો ગણતરી કરશું માઇનસ નેવું એટલે બસો પંદર અને આ થશે એકસો વીસો ને શું થશે ત્રણસો ને પાંત્રીસ માઇનસ નેવું આ જો સામેની તરફ જાય તો પ્લસ એટલે બોન્ડ એચ અને આ ભાઈ છે માઇનસ માંથી આ બાજુ આવે તો પ્લસ એટલે ત્રણસો પાંત્રીસ પ્લસ નેવું ત્રણસો પાંત્રીસ પ્લસ નેવું એટલે આ આન્સર ચારસો ની અપજાવવો જોઈએ એક જ આન્સર છે ચારસો પચીસ ઓકે ચાલો ઓગણીસમો પ્રશ્ન જુઓ તો સેમ એઝ ઇટ ઇઝ એવો છે મને ગણીને આપો ચાલો હવે તમારે સર્જન એન્થાલ્પી મેળવવાની છે બંધ વિયોજન એન્થાલ્પી તમને આપી છે સેમ ઇક્વેશન બીજું કોઈ ચેન્જ નહીં અહીંયા એક જ મોલની ચર્ચા કરે છે ચાલો ફટાફટ આન્સર ગણીને આપો મને શું થશે ચાલો બધા તુષાર સુરભી પિનલ હિરલ તો એવું લાગે તો થોડુંક ઉપર રાખવું આ જોઈ ચેક કરતા જાઓ ને મને કહેતા જાઓ ચાલો તમારે આ વખતે હવે ડેલ્ટા એચ મેળવવાનો છે ઓલા વખતે વખતે મેળવવાનું હતું આ હવે ડેલ્ટા મેળવવાનો છે મને ચાલો અને ઓમે ઉષ્માગતિ શાસ્ત્રમાં આવા સિમ્પલ સિમ્પલ એમસીક્યુ કરો તો જ ઇનફ છે કારણ કે ઉષ્માગતિ શાસ્ત્ર આપણે પ્રીવિયસ યરના નીટના એના એમસીક્યુ જોયેલા છે બહુ હાર્ડ એમસીક્યુ હોય તો એ કઈ કરવાની જરૂર

ઓકે ચાલો સરસ તો આપણે ગણાવવું નહીં પડે આનો આન્સર આવશે માઇનસ નાઇન્ટી થ્રી ચાલો નેક્સ્ટ ટ્વેન્ટી નંબર નો ક્વેશ્ચન આ પણ બહુ ઇઝી છે વીસમો પ્રશ્ન થાય એવો છે જોવો તો જરી આન્સર કે ડેલ્ટા એચ ઉપરથી ડેલ્ટા એસ ડિપેન્ડેડ નક્કી થઈ શકે કઈ શરત સાચી છે એટલે આના ઉપરથી જો ડેલ્ટા એચ નું મૂલ્ય પેલું થશે તો એના ઉપરથી ડેલ્ટા એસ તમને ખબર પડે એટલે આ એક થાય એવો ક્વેશ્ચન છે પછી વીસમો પ્રશ્ન કોણ અવસ્થા નથી નથી અવસ્થા કારણ ક્યુ પ્લસ ડબલ્યુ એટલે ડેલ્ટા યુ થઈ અવસ્થા વિધિ છે ઓકે પછી એચ માઇનસ ટી એસ ઈ ડેલ્ટ જી છે એટલે આ અવસ્થા વિધય છે આઈ છે એટલે કાર્ય અને ઉષ્મા બે છે એ અવસ્થા વિધાય નથી

શું પૂછ્યું છે ક્યાં તાપમાને સ્વયંભૂ મીન્સ કે ટેમ્પરેચર મેળવશે ટેમ્પરેચર મેળવવા એટલે સાહેબ સૂત્ર છે આપણી પાસે ડેલ્ટા એસ ઇક્વલ ટુ ડેલ્ટા એચ અપોન ટી ટી ને કરતા બનાવો ડેલ્ટા એચ અપોન ડેલ્ટા એસ કિલો જુલ છે જુલમાં ફેરવવું પડશે એટલે એકસો સિત્તેર ગુણ્યા હજાર ભાગ્યા એકસો સિત્તેર મીંડી મીંડી ગઈ હજાર કેલ્વિન આવે આન્સર ઓકે હજાર કેલ્વિન આવે એટલે હજારની આજુબાજુનો જે આન્સર છે એ આપણો રાઈટ આન્સર એટલે હજાર કેલ્વિને પ્રક્રિયા કેવી થઈ જાય સ્વય બને છે ચાલો હવે આ ત્રેવીસમો અને ચોવીસમો પ્રશ્ન છે ને અત્યારે બાકી રાખો બરોબર છે જો તમારથી થશે તો ટ્રાય મારજો કારણ કે આ થોડુંક લેવલ અપ છે એટલે અત્યારે તો હું કરાવતો નથી જો આપણી પાસે થર્મોડાયનેમિક્સ માટે ટાઈમ વધશે તો હું કરાવડાવીશ તમને ચાલો પચીસમો પ્રશ્ન જો આ સેમ એઝ ઇટ ઇઝ આપણે પેલો આગળ ન કર્યો ને એવો જ છે કરો ટ્રાય મારો શું આવશે આન્સર ચાલો કિલો જૂલ ને જૂલ વાળું છે એટલે આન્સર ની ટ્રાય મારો ને મને કયો હલો કે કરાવું આઈ ગયો આઈ ગયો આન્સર જો શું થશે એ જ છે ડે ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ અપોન ડેલ્ટા એસ ચાર ચાલીસ પોઈન્ટ ત્રેસઠ ગુણ્યા હજાર ના છેદમાં સો આઠ પોઈન્ટ આઠ એટલે તમને એનો આન્સર મળી જશે શું આવ્યો આન્સર ચાર ઓકે ગુડ ચાલો છવ્વીસમો પ્રશ્ન જુઓ કે કયા પ્રક્રિયાએ પ્રક્રિયા સ્વયંભૂ થશે કે બિન સ્વયંભૂ છે સ્વયંભૂ અને ઉષ્મા શોષક છે આ પણ થિયરિકલ ક્વેશ્ચન છે એટલે આ હોમવર્કમાં થઈ શકે એવો છે ક્વેશ્ચન ચાલો ટ્વેન્ટી સેવન નંબર ક્વેશ્ચન જુઓ આ એક ક્વેશ્ચન ખાસ યાદ રાખજો કે બે પ્રક્રિયા આપી છે ઓકે શું છે આ બે પ્રક્રિયામાં કે એફી ટુ ઓ થ્રી પ્લસ થ્રી મોલ ઓફ સી ઓ ઇટ્સ ગિવ ટુ મોલ ઓફ એફી પ્લસ થ્રી મોલ ઓફ સી ઓ ટુ આની એન્થાલપીનું મૂલ્ય આપ્યું છે આટલું એફીઓ પ્લસ કાર્બન મોનોક્સાઇડ પ્લસ ઇટ્સ ગીવ એફી પ્લસ કાર્બન ડાયોક્સાઇડ તો આ પ્રક્રિયામાં ડેલ્ટા એચનું મૂલ્ય કેટલું થશે કોની પ્રક્રિયા આ નીચેની પ્રક્રિયા માટે ડેલ્ટા એચનું મૂલ્ય કેટલું એટલે પેલી વસ્તુ કરો કે આ બે રિએક્શન અહીંયા લખી નાખો એફી ટુ ઓ થ્રી પ્લસ થ્રી મોલ ઓફ સી ઓ ઇટ્સ ગીવ ટુ મોલ ઓફ એફી પ્લસ થ્રી મોલ ઓફ સી ટુ અને અહીંયા એફી ઓ પ્લસ સીઓ ઇટ્સ ગીવ એફી પ્લસ સીઓ ટુ આની એન્થાલપીનું મૂલ્ય આપ્યું છે તમને માઇનસ છવ્વીસ પોઈન્ટ આઠ કિલો છુ આની એન્થાલપીનું મૂલ્ય આપ્યું છે તમને માઇનસ સોળ પોઈન્ટ પાંચ કિલો છુ ઓકે હવે શું થશે કે આ રિએક્શન માટે એટલે આમાંથી તમારે શું બનાવવાનું છે એફી ટુ ઓ પ્લસ થ્રી મોલ કાર્બન મોનોક્સાઇડ ઇટ ગીવ ટુ મોલ ઓફ એફીઓ પ્લસ સી ટુ એટલે મારે એફીઓ કેટલા જોઈએ છે ત્રણ મોલ જોઈએ છે એટલે મારી પાસે રિએક્શન મે ના છે એટલે મારે આની એન્થાલ્પી જોઈએ છે ત્રીજી આ ત્રીજી રિએક્શન છે આ બીજી છે અને આ પેલી છે ચાલો એટલે બેની એન્થાલપીના સરવાળો કરો એટલે કંઈક ફેરફાર થતો હોવો જોઈએ એટલે પેલા ની એન્થાલપીને કોઈ ચેન્જીસ નથી કરવાનું કારણ કે સી ઓ ટુ એક મોલ પેલું છે એટલે એમાં તે વાંધો નથી પણ બીજો છે એમાં શું છે કે એન્થાલ્પી મારે એને શું કરવી પડશે એફીઓ ટુ મોલ કરવાના છે શું કરવાનું છે એફીઓ ટુ મોલ કરવાના છે કેમ સાઈડ કારણ કે ત્રણ માંથી પેલામાંથી સીઓ ટુ કરશો એટલે ઓલરેડી પેલા એટલા મોલ તો વધશો એટલે ટુ પ્લસ ટુ ઇન્ટુ ઇક્વેશન ટુ પેલાની એન્થાલપી માઇનસ છવ્વીસ પોઈન્ટ આઠ પ્લસ બીજાની અંથલપી કેટલી છે કે સર સોળ પોઈન્ટ પાંચ એટલે બે શું કરવું પડશે અહીંયા માઇનસ બે સોળ પોઈન્ટ એટલે કરશો એટલે બત્રીસ તેત્રીસ આવશે ને એટલે માઇનસ છવ્વીસ પોઈન્ટ આઠ પ્લસ તેત્રીસ એટલે માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ પણ મોટા માઇનસ પ્લસ માઇનસ એટલે મોટા નિશાની પ્લસ એટલે આ લગભગ છ ની આજુબાજુ જવાબ આવો જોઈએ એટલે પ્લસ છ બે કિલો જૂલ જેટલો રહેશે ચલો અઠ્યાવીસમાં જોવો પ્રશ્ન કે ત્રણ મોલ આદર્શ વાયુ શૂન્ય અવકાશમાં સ્વયંભૂ વિસ્તરણ થાય છે એટલે એની જાતે જાતે ત્યાંથી પસાર થાય છે તો ત્યારે થતું કાર્ય કેટલું હશે હવે પેલી વસ્તુ કે આ પ્રક્રિયા છે શૂન્ય અવકાશમાં થાય છે અને શૂન્ય અવકાશમાં કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ને ત્યારે એમાં કોઈ કાર્ય થતું નથી એટલે કાર્ય હું હોય ઝીરો હોય ટ્વેન્ટી નાઇન ત્રીસ કિલો ઝૂલ એક સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રવાહી પાણીમાંથી બાષ્પમાં રૂપાંતરણ થાય છે એટલે આ આ થયું ને તો 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 ફેરફાર હોય પ્રક્રિયા માટે એન્ટ્રોપીનો એટલે વેપરાઈઝેશન એટલે ડેલ્ટા એસ વેપરાઈઝેશન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ વેપરાઇઝેશન ડિવાઇડ બાય ટી ડેલ્ટા એચ વેપરાઈઝેશનનું મૂલ્ય આપ્યું છે ત્રીસ કિલો ઝૂલ અને અહીંયા જો ધ્યાન આપજો ત્રીસ કિલો ઝૂલ છે પણ તમને આન્સરમાં જુલમાં માંગ્યું છે એટલે આપણે એને જુલમાં ફેરવવું પડશે ગુણ્યા હજાર કરીને છેદમાં સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ છે એટલે એને કેલ્વિનમાં ફેરવવા ત્રણસો કરવું પડશે મિંડી મિંડી ગઈ તો હું થશે સર ત્રીસ ગુણ્યા દસ એટલે ત્રણસો ઓકે ત્રણસો ભાગ્યા ત્રણ સો ગુણ્યા ત્રણ એટલે ત્રણસો એટલે સો આન્સર આવે કેટલો આવશે સો ઝૂલ ઇન્ટુ કેલ્વિન યુનિવર્સ ઇન્ટુ બી ત્રીસમો પ્રશ્ન જુઓ શું કહે છે પ્રશ્ન કે ફોર મોલ ઓફ એચ ટુ મોલ ઓફ એચ ટુ ઓ આ ફેરફારની એન્થાલપીનો ફેરફાર માઇનસ આઠસો ને ઓગણ સિત્તેર છ કિલો જૂલ હોય તો એચ ની બંધ વિયોજન એન્થલપી કેટલી હશે હવે એચએચની બંધ વિયોજન એન્થાલ્પી તમારે મેળવે છે એટલે કે એચ ટુ માંથી ટુ એચ બનાવવાના છે ને એવો મિનિંગ થયો ને તો ફોર મોલ ઓફ એચ છે એ ભેગા થઈને ટુ મોલ ઓફ એચ ટુ બનાવે એટલે બે મોલ એચ ટુ બનાવે ત્યારે એની ઉર્જાનો ફેરફાર છે ડેલ્ટા છે તમારે શું કરવાનું છે કે બંધ એટલે કે બંધ બની જાય પછી પાછો તોડવાનો છે એટલે ટુ મોલ ઓફ એચ ટુ માંથી ફોર મોલ ઓફ એચ બનાવો તો આ એન થાપી નું મૂલ્ય માઇનસ છે એમાંથી પ્લસ થઈ જાય એટલે આ થઈ જાય પ્લસ આઠસો ઓગણ સિત્તેર હવે તમારે એક મોલની જ બનાવવાની થાય ને આ તો બે મોલ છે તમારે આને જે એન્થાલ્પી છે એને ડિવાઈડ બાય ટુ કરવા પડે કારણ કે આપણે અહીંયા આ ચાર મોલ માટે ચાર મોલ એચ મળે આપણે કેટલા મોલ મળવા બે તો અહીંયા ચાર મોલ માટે ના હતા બે ના તો ભાગ્યા બે કરવા પડે એટલે આઠસો છ ભાગ્યા બે એટલે અરાઉન્ડિંગ અરાઉન્ડિંગ આંસર ની આજુબાજુ તો છે જ તો હવે આ છે પ્લસ છે કે માઇનસ છે એક વસ્તુ કન્ફર્મ છે કે પ્લસ છે અને ની નજીક છે એટલે આન્સર એક સીટ છે એટલે પ્લસ ચારસો ચોત્રીસ પોઇન્ટ આઠ કિલો ચૂલ ચાલો થર્ટી વન પ્રક્રિયા તમને આવડે છે મને આન્સર આપજો પ્લીઝ યસ એ સમોસમી પ્રક્રિયા પરિસ્થિતિમાં આદર મુક્ત ઇક્વલ ટુ ઝીરો ડેલ્ટા ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો કારણ કે સમોસ્મી પ્રક્રિયા હોય તાપમાનનો ફેરફાર હોય જ નહીં છે કારણ કે ઊર્જા બાર એ નો આવે ને અંદર સમોસમી એટલે એને એડિયાબેટિક રૂધોષમી કહેવાય એડિયાબેટિક સિસ્ટમ ચાલો બત્રીસમો પ્રશ્ન એક રિએક્શન આપી છે બી પ્લસ ડી ઇટ્સ ગીવ ઇ પ્લસ ટુ સી માટે એટ્સનું મૂલ્ય જણાવો ફર્સ્ટ રિએક્શન છે વન આફ એ ઇટ્સ ગીવ બી થ્રી બી ઇટ્સ ગીવ ટુ સી પ્લસ ડી અને ઈ પ્લસ એ ઇટ્સ ગીવ ટુ ડી આ રિએક્શન પ્લસ એકસો પચાસ માઇનસ એકસો પચીસ અને પ્લસ ત્રણસો પચાસ આ રિએક્શન આપી છે એમાંથી તમારે આ ભેગી થઈને તમારે મેળવવાનું છે ઓકે ચાલો આ પ્રક્રિયા કરવાની છે એટલે આ પ્રક્રિયા તમે કઈ રીતે કરશો એટલે સમીકરણ ચાર મેળવવાનું છે એટલે તમારે જો ફાઈનલ રિએક્શનમાં એ ક્યાંય છે નહીં પણ બી તમારે લેવા પડશે એટલે બી ને જો બે કરું ને આ બી અહીંયા જો બે વડે ગુણું ને તો આ ત્રણ માઇનસ બે એટલે એક બી વધે એટલે આને પહેલા સમીકરણને ને બે વડે ગુણી નાખો કારણ કે ફાઇનલ તો બી એક જ વધે પેલા સમીકરણ ને બે વડે ગુણતા પ્લસ બીજું સમીકરણ અને એમાંથી જો ત્રીજું સમીકરણ બાદ કરું તો ડી છે આ ડી આ ત્રીજામાંથી બાદ કરું એટલે આ આ ડી દેખાય આ ડી માંથી આ બાદ કરું એટલે એક ડી વધે આપણે એક જ ડી મેળવવાનું છે એટલે ત્રીજામાંથી એને બાદ કરના ચાલો એટલે ફાઇનલ આ ચોથું સમીકરણ મળી દે પેલા સમીકરણની ત્રણસો થશે પ્લસ બીજા સમીકરણની માઇનસ એકસો પચીસ અને આ માઇનસ છે આ પ્લસ ત્રણસો પચાસ ઓકે માઇનસ પ્લસ માઇનસ એટલે આ ત્રણસો માઇનસ માઇનસ આ પ્લસ થશે એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે આ ચારસો ને પંચોતેર થયું ને ત્રણસો માઇનસ ચારસો એટલે જે પણ જવાબ આવશે માઇનસ હશે અને એકસો પંચોતેર હશે કારણ કે ત્રણસો માઇનસ ચારસો એટલે માઇનસ એકસો પંચોતેર ચાલો નેક્સ્ટ યસ એમાં શું આવે આપણે અહીંયા ડેલ્ટા ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો છે ને ડઝ નોટ ઇક્વલ ટુ એટલે ડેલ્ટા ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એનો મિનિંગ કે ટી તાપમાન ફેરફાર કઈક દેખાડતો હોય પણ સમોસમી પ્રક્રિયામાં તાપમાનનો ફેરફાર કોઈ હોતો નથી એટલે ઓકે ઓકે ગુડ ગુડ ગુડ

પેલું ડેલ્ટા એસ ને ડેલ્ટા જે એન્ટ્રોપીનો ફેરફાર વધતા ઝડપ ઘટે કે એ શું છે ગેસિયસ ફોર્મ અવસ્થામાં છે એટલે એ પણ એક તેત્રીસમો થઈ શકે એવો છે ચોત્રીસમો જુઓ ઝીરો ડિગ્રી સેલ્સિયસ તાપમાને એન્થાલ્પીનો ફેરફાર કેલેરીમાં છે અને અહીંયા કિલો કેલેરી છે ને એક કેલેરી છે આ દાખલા આપણે બહુ ગણ્યા આવે બરોબર છે આન્સર આવી જશે પાંત્રીસમાં શું છે કે પાણી માટે સો ડિગ્રી સેલ્સિયસ તાપમાન પ્રમાણિત એન્થાલ્પી એટલે વેપરાઇઝેશન ચાલીસ પોઈન્ટ છેતાલીસ છે ઓકે પાણીનું બાષ્પમાં રૂપાંતર એટલે એક ઇક્વેશન લખી નાખો કે એચ ટુઓ લિક્વિડમાંથી એચ ટુઓ ગેસિયસ બને છે ઓકે તો આંતરિક ઊર્જા કેટલી થશે આંતરિક ઉર્જા મેળવવાની છે એટલે પેલો શૂત્ર ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ ચાલો હવે અહીંયા તમને શું માગ્યું છે ઝૂલમાં કારણ કે આરની વેલ્યુ ઝૂલમાં કેટલી થાય આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ પણ કિલો ઝૂલમાં કરો એટલે દસ ની ત્રણ અને ટી આપ્યું છે સો ડિગ્રી એટલે ત્રણસો ને તોતેર કેલવી ડેલ્ટા યુ મેળવવાનું છે ડેલ્ટા યુ ને કરતા બનાવવું તો આ બધી વસ્તુ છે અહીંયા પેલામાં થશે સામેની તરફ જાય તો એ રીતને તમે ગુણાકારમાં લઈ શકો બરાબર છે એટલે આને આધારે તમે ગુણાકાર મેળવો એટલે ડેલ્ટા યુ તમને પ્રાપ્ત થઈ જશે સાબિતી આપશો એટલે અને લગભગ આનો ડેલ્ટા યુ આવ્યો છે માઇનસ તેતાલીસ પોઈન્ટ છોતેર કિલો જુલ એટલે એક જોઈ લેજો બરોબર છે એક ચોખ્ખી વસ્તુ છે કારણ કે આ બધાનો હિસાબ મારીને સામેની તરફ આ પ્લસ છે સામેની તરફ જાવ દો એટલે માઇનસ થશે ક્ષમતા કેટલી થશે હવે એક પરમાણવીય છે એક પરમાણ એનું એક સૂત્ર હતું સીપી ઇઝ ઇક્વલ ટુ જો ધ્યાન આપજો સીપી ઇઝ ઇક્વલ ટુ બાય ટુ આર અને સીવી ઇઝ ઇક્વલ ટુ થ્રી બાય ટુ હવે આ સંયોજન છે એક પરિમાણવીય છે કેવું છે એક પરિમાણવીય એટલે સીપી બાય સીવી લ્યો તો સીપી બાય જો એક પરિમાણવીય દ્રી પરિમાણવીય હોય તો આમાં સિક્સ બાય ટુ થશે ને એવું થશે બરોબર એટલે સીપી બાય સીવી સીપી કેટલું છે ફાઈવ બાય ટુ આર તો પેલું થશે અને આ થશે છેદનો છેદ અંશ એટલે ટુ બાય થ્રી એટલે ટુ ટુ કેન્સલ ફાઈવ બાય થ્રી પાંચના ત્રણ ભાગ પાડો એટલે બે પોઈન્ટ પાંચ આવે બરાબર બે પોઈન્ટ પાંચ કરતા તો ઓછો જોવો જોઈએ એટલે આ ત્રણ છે આ તો હશે જ નહીં કારણ કે આ પાંચના ચાર કે પાંચ ભાગ પાડો તો ઝીરો થાય એટલે આન્સર આ બે માંથી કોઈ હશે એટલે લગભગ લગભગ એક આન્સર હોવો જોઈએ મારા હિસાબથી હવે આ જો સોલ્યુબિલિટી પ્રોડક્ટ વાળો આ પ્રશ્ન છે કે એસપી વાળો એટલે કે એસપી જ્યાં સુધી સંતુલન નહીં ચાલે ત્યાં સુધી કે ના દાખલામાં આપણને આઈડિયા ન બેસે એટલે જે આ રાઉન્ડ કરેલા છે ને પછી આપણે ચેક કરી લઈશું ચાલો થર્ટી એટ નંબર નો ક્વેશ્ચન શું માંગ્યો છે ડેલ્ટા જી માગ્યું છે ભાઈ ડેલ્ટા જી માગ્યું હોય એની પહેલા મારે શું કરવું પડે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ઇન્ટુ ડેલ્ટા એસ ડેલ્ટા એસ છે સાહેબ હા છે સર ડેલ્ટા એચ નથી ડેલ્ટા યુ ઉપરથી ડેલ્ટા એસ મળી જાય ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી ચાલો ડેલ્ટા યુ બે પોઈન્ટ એક એનજી આરટીનામાંથી એનજી કેટલો થશે બે થાય હવે કેલેરીમાં છે એટલે આરની વેલ્યુ કેલેરીમાં કેટલી થશે એ તમારે પેલા તો મેળવવું પડશે બે થાય પણ પરંતુ અહીંયા કિલો કેલેરી છે એટલે દસ ની માઇનસ ત્રણ કરી નાખજો બરોબર છે તાપમાન કેટલું છે આપ્યું છે ત્રણસો કેલવીન चलो 2.1 + 4 * 10 रे टू पावर -3 * 300 એટલે 2.1 *+ 4 * 3 = 12 એટલે 1200 * 10^-3 10^-3 એટલે એ આઈ થિંક 1200 ના છેદમાં 1000 થાય ને એટલે મિંડી મિંડીગે એટલે 12 ના છેદમાં 10 એટલે 1.2 1.2 એટલે આ 2.3 થાય 3 3.3 થાય ને એટલે ડેલ્ટા h કેટલો આવશે 3.3 પોઈન્ટ ત્રણ તો ત્રણ પોઈન્ટ ત્રણ કેટલું છે 300 અને ડેલ્ટા s કેટલું છે 20 એટલે ત્રણ પોઈન્ટ ત્રણ આ તંદુ એટલે છસો ઓકે એટલે પણ અહીંયા વેલ્યુએશન તમારે આઈ થિંક કેલરીમાં છે કિલો કેલરીમાં એટલે દસની માઇનસ ત્રણ કરવી પડશે દસની માઇનસ ત્રણ કરો તો આ છ થઈ જાય ને ઓકે એટલે ત્રણ પોઈન્ટ ત્રણ માઇનસ છ એટલે મોટાની નિશાની માઇનસ રહેવી એટલે બે આન્સર ડી ચાલો થર્ટી નાઇન થાય એવું છે ઓકે આઈ થિંક બધા ક્વેશ્ચન થાય એવા છે થિયરિકલ જ છે બરોબર છે એક જે હું તમને ગણાવવા જેવો છે એ હું એક ગણાવી દઉં આઈ થિંક તેતાલીસમાં થાય એવો છે એટલે તેતાલીસ છે ચુમ્માલીસ છે પિસ્તાલીસ બરોબર છે પિસ્તાલીસ થશે છેતાલીસ સુડતાલીસ અડતાલીસ એટલે આઈ થિંક હવે જો એકાવન બાવન જો એકાવન પ્રશ્ન એક જ મિનિટ કરાવી દઉં તમને જો એકાવનમાં પ્રશ્નમાં શું છે કે એચ ટુ ના સર્જન માટે એચ પરમાણુ આંતર કેન્દ્રીય અંતર એક્સ ના વિધેય તરીકે સ્થિતિ ઉર્જા વાયનો આલેખ દર્શાવ્યો છે તો એચ ની બંધ ઉર્જા કેટલી હશે તમારે શું મેળવવાની છે એચ ટુ ની બંધ ઉર્જા મેળવવાની છે તો એચ ની બંધ ઉર્જા તમારે કેટલી થશે બંધ ઉર્જા માટે શું થશે કે પેલી વસ્તુ ક્યાં વાય ઉપર તરફ ગ્રાફ જાય છે અને એક્સ ક્યાં જાય છે નીચે તરફ જાય છે ઓકે એટલે અહીંથી એ પરમાણુ અહીંથી આ બાજુ જાય છે ઓકે આલેખ નીચે તરફ જાય છે એટલે આને બંધ ઉર્જા તમારે મેળવવાની છે બંધ ઉર્જા એટલે એચ ટુ છે એમાંથી ટુ મોલ ઓફ એચ બને છે હું બને છે ટુ મોલ ઓફ એટલે એ થી બી જાય છે અને બી થી તમારે સી તરફ તમારે જવાનું છે એટલે શું થશે કે આને બંધ ઊર્જા થશે એટલે એ બી માઇનસ એ ડિવાઈડ બાય ટુ કારણ કે તમારે બે મોલિક્યુલ્સ ને તોડવાના થશે એટલે બી માઇનસ એ ડિવાઈડ બાય ટુ આઈ થિંક મારા પ્રમાણે આ આન્સર છે કે જોવો તો એક કન્ફર્મેશન મને આપજો છે છે હા આવે આવે મિનિટ એચ ટુ ના સર્જન માટે એચ પરમાણુના ના આંતર કેન્દ્રીય અંતર એક્સ આંતર કેન્દ્રીય અંતર છે ઓકે અને સ્થિતિ ઝૂજા વાય એટલે એની સ્ટેબિલિટી અહીંયા સૌથી વધારે સ્ટેબિલિટી સ્થિતિ ઊર્જા હશે પછી જેમ જેમ આંતર કેન્દ્રીય અંતર વધતું જાય ઓકે આંતર કેન્દ્રીય અંતર વધતું જાય એમ શું થાય છે સ્થિતિ ઊર્જા ઘટતી જાય છે પછી એક પોઈન્ટ ઉપર એ આગળ વધે છે એટલે કે એની શરૂઆતમાં જે આ બી છે એટલે બી અને સ્થિતિ ઊર્જાનો ફેરફાર આ એટલે કે સ્થિતિ ઊર્જાનો આલેખ છે તો એચ ટુ ની બંધ ઉર્જા જણાવું આ રેડી છે કારણ કે આને ખાલી હું છે તમારે એક જ મોલેક્યુલ આ બાજુ સોરી આ ડિવાઈડ બાય ટુ તો નહીં રે બિકોઝ ઓફ કારણ કે અહીંયા એક જ મોલ એચ છે એક જ મોલ એચ ને ડિવાઈડ બાય કરવાના નહીં રે કારણ કે કોઈ ઊર્જા આપી હોય તો ડિવાઇડ બાય કારણ કે અહીંયા કોઈ ઉર્જા તમને આપેલી નથી એટલે બી માઇનસ એ જ રહેશે એટલે બી માઇનસ કારણ કે સી નો તો કોઈ મતલબ જ નહીં થાય આ તમારી ઊર્જા જે પણ ફેરફાર ગણવાની અહીંયા ગણવાનું કારણ કે જો આંતર કેન્દ્રીય અંતર શું થાય એટલે કે બે એચ પરમાણુ હશે આ બે એચ પરમાણુઓ વચ્ચેનું શું થશે અંતર બે એચ પરમાણુઓ વચ્ચેના અંતર જેમ જેમ વધતા જાય એટલે તમારી બંધ ઉર્જા શું થાય ઓબ્વિયસલી એમ એમ ઘટતી જાય એટલે આંતર કેન્દ્રીય અંતર વધો હવે જેમ જેમ પાછું આંતર કેન્દ્રીય અંતર વધી જેમ મોલિક્યુલ્સ એકબીજાને દૂર થતા જાય એમ સ્થિતિમાં પાછો શું થતો જાય વધારો થતો જાય એટલે એક તો ક્યારે વધારો હોય કે જ્યારે સ્થિતિ જુજા સૌથી વધારે હોય ત્યારે આંતર આંતર આંતરણીય કેન્દ્ર જે છે એ અંતર ઓછું જેમ જેમ સ્થિતિ ઝુજા ઘટતી જાય એમ આંતર કેન્દ્રીય અંતર થોડુંક થોડુંક વધતું જાય પછી એક પોઈન્ટ એવું આવે કે આંતર કેન્દ્રીય એટલું અંતર વધી જાય કે એની સ્થિતિ જુજા પછી સ્ટેબલ કહી દઈએ એ લોકો એને Le Ayausha B minus.